कोरोना संक्रमण वधवानी साथे ज सरकार द्वारा केटलाक महत्वना निर्णयों लेवाया हता, ते पैकी शाळा बंध करवानो महत्वनो निर्णय पण लेवायो हतो। बाळकोमां कोरोना संक्रमण केसमां सतत वधारो थता आखरी सरकारे शाळा बंध राखवामां आवी हती। जो के आजे शाळा फरी शरू थतानी साथे ज विद्यार्थीओमां अनेरो उत्साह जोवा मळ्यो हतो। सूरत शहेरनी तमाम शाळाओमां 75% करता वधु विद्यार्थीओनी हाजरी जोवा मळी हती। पाल विस्तार में आवेली न्यू एलपी सवर्णी स्कूल में विद्यार्थियों ने बहालीओ वहली सवारे शालाएं पहुंचा था। कोरोना संक्रमण की तीजी लहर बाद वत्ता केसों ने कारण बाड़कों ने स्कूल में मोकलवामां वालीओ पण खचकाट अनुभवता था, परंतु हवे सूरत शहर में कोरोना संपूर्ण रीते नियंत्रण हेठ देखाता वालीओ पोताना बाड़कों ने शाला में मुकवा माटे आव्या हता। शाळाना संचालकों द्वारा पण कोरोना संक्रमण की गाइडलाइन ने अनुसरवानो आग्रह राख्यो हतो। बाळकोए उत्साहभेर शाळामां प्रवेश कर्यो हतो, जेमां वालीओ अने बाळको खूब ज सारी रीते सहकार आप्यो। न्यू एलपी सवाणी स्कूलना आचार्य प्रभाकर नेगुलाए जणाव्युं हतुं के बाळकोमां खूब ज आनंद अने उमंग जोवा मळ्यो छे। धोरण 1 થી तमाम वर्गना विद्यार्थीओ आजे शाळामां प्रवेश कर्यो छे। शाळाना गेट पर ज तमाम वालीओनुं वेक्सिनेशन थयुं छे के केम ते अंगेनी तपास करवामां आवी रही हती। जे बाळकोनी वय 15 વર્ષ કરતાં વધુની છે તેમને વેક્સિન આપવામાં આવી છે કે તે પણ ચેક કરવામાં આવ્યું છે। વાલીઓ અને બાળકો ખૂબ જ સારી રીતે સહકાર આપ્યો હતો। જી નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। ખૂબ જ આનંદ સાથે જણાવી રહી છું કે આજરોજ ફરી પાછા ધોરણ 1 થી તમામ વર્ગો ઓફલાઈન શરૂ થઈ ગયા છે। ઓનલાઈન શિક્ષણની ઘણી બધી મુશ્કેલી અને મર્યાદાઓ આપણે અનુભવી, સમાજે અનુભવી, અને વચ્ચે થોડો સમય શાળાઓ ચાલ્યા બાદ ફરી પાછો વિરામ આવ્યો। એ અંતરાલ પછી આજે હવે શાળાઓ ચાલુ થઈ ત્યારે ભગવાનને પ્રાર્થના કે હવે આ બચ્ચાઓ શિક્ષણ કાર્યમાં ના અટકે, અવિરત શિક્ષણ કાર્ય ચાલુ રહે, સમાજ સ્વસ્થ રહે, બાળકો સ્વસ્થ રહે, બાળકો ખુશ રહે અને શિક્ષણ અવિરત ચાલતું રહે એવી ભગવાનની પ્રાર્થના સહ સમાજને વિનંતી, અને બાળકોને યોગ્ય ગાઈડલાઇન સાથે આજે પ્રવેશ આપવામાં આવ્યો છે, બેસાડવામાં આવ્યા છે, યોગ્ય ડિસ્ટન્સ, થર્મલ ગનથી એ લોકોનું ટેમ્પરેચર ચેકિંગ, હેન્ડ સેનિટાઇઝિંગ, આ બધી જ બાબતોનો પૂરતી કાળજી સાથે ખ્યાલ રાખવામાં આવ્યો છે। શિક્ષકો પણ ખુશ છે અને શિક્ષકો પણ આ તમામ પ્રક્રિયામાં સ્વયંપણે જોડાઈ રહ્યા છે। જે વાલીઓને હું ખાસ સંદેશો આપવા માંગીશ કે હવે જે સામાન્ય થઈ રહી છે પરિસ્થિતિમાં આપણે કાળજી રાખીને સમાજને સ્વસ્થ રાખીએ, બાળકોને સ્વસ્થ રાખીએ અને ગભરાટથી પરિણામ સુધી નથી પહોંચાતું એની વચ્ચે જે ઉકેલ મળ્યો છે, ઉકેલને આપણે પકડીને બાળકોને અન્ય જગ્યાએ ના મોકલીએ પણ શાળાએ મોકલીએ જ, કારણ કે સાચું શિક્ષણ એ શાળામાં જ મળી શકશે। એટલે વાલીઓ પણ હવે સતર્ક બને અને બાળકોને અવિરત શાળાએ મોકલે એવી ચોક્કસ નમ્ર વિનંતી અને સંદેશો પણ છે। મારું નામ પટેલ વસંતલાલ અંબાલાલ, બીએસસી બીએડ, અમારી સંસ્થા સાધના વિદ્યાભવન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કન્યાશાળા। આની અંદર અમારે 9મા ધોરણના 3 વર્ગો, 10મા ધોરણના 3 વર્ગો, 11મા ધોરણના સામાન્ય પ્રવાહ 2 વર્ગ અને 12મા ધોરણના સામાન્ય પ્રવાહના 2 વર્ગ સરકારશ્રી દ્વારા આજે 7/2/2022ના રોજથી જે નવી SOP પ્રમાણે 1 થી 9 ધોરણની જે શાળાઓ શરૂ કરી એમાં અમારા 10, 11 અને 12મા ધોરણના વિદ્યાર્થી તો ઓલ્ટરનેટિવ આવતા જ હતા, પરંતુ આજથી અમારા 9મા ધોરણના વિદ્યાર્થીઓ પણ ઓલ્ટરનેટિવ આવે જ છે। એ ક્લાસની અંદર અમારે લગભગ 25-30 સંખ્યા દરેક બેન્ચીસ ઉપર 1-2-1-2 અહીંયા સેનિટાઇઝ પણ સવારે રાખવામાં આવે, આવતી વખતે પણ સેનિટાઇઝ, રિસેસ પણ 2 ભાગમાં વહેંચવામાં આવે જેથી કરીને ભીડભાડ થાય નહીં અને સરકારશ્રીની SOPનું સંપૂર્ણપણે પાલન થાય। સરકારશ્રીનો આ એક નિર્ણય ખૂબ જ આવકારદાયક છે, કારણ કે ઘરે બેસી અને ઓનલાઈનની અંદર વિદ્યાર્થીઓ હવે ખૂબ જ વધારે પડતા બેઠેલા હોવાથી સારું એવું ધ્યાન રાખતા નથી। સંખ્યા બતાવે છે એડમિટ થયેલી, પરંતુ એના પછી એ જુદી જુદી પ્રવૃત્તિમાં જોડાઈ જાય છે જેથી કરી અને એ ભણવાનો કોઈ અર્થ મિનિંગલેસ થાય છે। બીજું કે નજીકમાં બોર્ડની પરીક્ષા પણ આવી રહેલી છે જેથી કરી અને જો છોકરાઓ સારાએ આવે તો સારો એવો અભ્યાસ થઈ શકે, રિવિઝન થઈ શકે, અને નજીકમાં 10 તારીખથી જે સામયિક પરીક્ષા છે એની અંદર પણ ઓફલાઈન પરીક્ષા આપી શકે। રમેશ ગલચર, જનસાક્ષી ન્યૂઝ, સુરત।